હેલો વિદ્યાર્થી મિત્રો, સૌને સુપ્રભાત. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો ચોથો ભાગ લઈને આવી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાય 5.2 માં બાકી રહેલા જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે જોઈશું. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ. 9માં નંબરનો દાખલો છે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વસ્તુ આપેલ છે એ આપણે સૌપ્રથમ લખી દઈએ. તો અહીં ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે, એટલે કે ત્રીજું પદ એટલે કે T3 બરાબર દર્શાવીશું 4, તેમજ નવમું પદ -8 એટલે કે T9 બરાબર દર્શાવીશું -8, તેમજ કયું પદ શૂન્ય થાય એટલે કે Tn બરાબર આપણે ધારી લઈએ કે n નું પદ શૂન્ય થતું હોય તો Tn બરાબર આપણે લઈએ છીએ 0. તો અહીં આપણને કીધું છે કે કયું પદ શોધવાનું છે. પદ એટલે કે n ની સંખ્યા શોધવાની છે, એટલે કે n બરાબર પ્રશ્ન ચિહ્ન બતાવીએ. હવે T3 એટલે કે આપણે લખી શકીએ A² D બરાબર T3 એટલે કે A² D લખી દીધું છે અને 4 ને 4 બાકી છે કિંમત. તે જ રીતે T9 એટલે કે આપણે દર્શાવીએ A² D બરાબર 8. વિદ્યાર્થી મિત્રો, A² D બરાબર 4 ના આપણે પરિણામ નંબર 1 આપીએ, તેમજ A² D ના પરિણામ નંબર 2 આપી દઈએ. હવે અહીં A² D બરાબર 4 અને A² D બરાબર 8 એટલે કે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 જે મળે છે એના આપણે લોપ ક્યાં તો આદેશ ક્યાં તો ચોકડી ગુણાકાર કરીને આપણે A અને D ની કિંમત મેળવવાની છે. કારણ કે અહીં બે ચલ A અને D બે ચલો આપેલ છે, એટલા માટે આપણે કોઈ પણ એક રીત કરીને આપણે A અને D ની કિંમત શોધીશું. પરંતુ અહીં આપણે જોઈએ તો A² D બરાબર 8 જે છે એમાં A² D ની કિંમત મૂકી દઈએ તો અહીં કોઈ રીત કરવાની જરૂર પડતી નથી, ડાયરેક્ટ આપણે સીધી રીતથી કરીએ એટલે કે આને A² 8D ને આપણે લખી શકીએ A² 2D + 8D એટલે કે 2D + આપણે કરીએ 6D બરાબર 8. 8D ને મેં 2D + 6D લખી દીધા છે એટલે 2D + 6D બરાબર 8D થશે. હવે A² 2D એટલે કે પરિણામ નંબર 1 ની કિંમત આપણે મૂકીએ, A² 2D ની કિંમત અહીં મૂકી દઈએ. A² 2D બરાબર 4 છે એટલે કે અહીં આપણે દર્શાવીએ A² 2D એટલે કે 4 + 6D બરાબર. વિદ્યાર્થી મિત્રો, T9 બરાબર -8 છે, ધ્યાનમાં રાખવું -8 અને R પણ -8 છે. તેમજ 4 + 4 ને બરાબર ની બીજી બાજુ લઈએ એટલે કે થશે -4 એટલે કે D ને કરતા બનાવીએ એટલે કે -8 - 4 એટલે કે -12 અને D સાથે ગુણાયેલો સહગુણક સામેની સંખ્યાના છેદમાં જાય એટલે કે D બરાબર મળે આપણને -2. 12 ભાગ્યા 6 એટલે કે 2 અને ઓછાને ઓછા રાખીશું. હવે D ની કિંમત આપણે પરિણામ નંબર 1 ક્યાં તો પરિણામ નંબર 2 માં મૂકી દઈએ. તો D ની કિંમત આપણે પરિણામ નંબર 1 માં મૂકતા D ની કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ નંબર 1 માં મૂકી દઈએ એટલે કે A² 2D = 4. એમાં આપણે D ની કિંમત મૂકીએ એટલે કે A² 2D ની કિંમત -2 = 4 માટે એ -2 × 2 એટલે કે -4 = 4. -4 ને બરાબર ની બીજી બાજુ લઈ જઈએ એટલે કે +4 થાય એટલે કે A ની કિંમત મળશે આપણને 8. એટલે કે વિદ્યાર્થી મિત્રો, A ની કિંમત મળે છે 8, તેમજ D ની કિંમત મળે છે -2. હવે Tn = 0 એટલે કે આપણને કીધું છે કે કયું પદ શૂન્ય થાય. તો આપણે લીધું છે n નું પદ શૂન્ય થતું હોય તો n ની સંખ્યા શોધવાની છે. અહીં Tn = 0 આપેલ હોવાથી આપણે Tn નું સૂત્ર લઈશું એટલે કે Tn = સૂત્ર મૂકીશું A² (n-1)D. અહીં આપણે Tn ની કિંમત મૂકીશું 0 બરાબર A ની કિંમત મૂકીએ 8 + n ની કિંમત શોધવાની છે અને D ની કિંમત મૂકીએ -2.
વત્તા 8 ને બરાબર ની બીજી બાજુ લઈએ એટલે કે થશે ઓછા 8 બરાબર n ઓછા 1 ગુણ્યા ઓછા 2 હવે n ઓછા 1 ને કર્તા બનાવીએ તો n ઓછા 1 સાથે ઓછા 2 ગુણાકારમાં છે તો ઓછા 2 ને સામેની સંખ્યાના છેદમાં લઈએ એટલે કે n ઓછા 1 ને કર્તા બનાવીશું એટલે કે ઓછા 8 ના છેદમાં ઓછા 2 બરાબર n ઓછા 1 મળે એટલે કે ઓછા ઓછા કેન્સલ થશે અને 8 ભાગ્યા 2 એટલે કે મળે આપણને 4 બરાબર n ઓછા 1 એટલે કે આપણને મળશે n ને કરતા બનાવીએ n બરાબર મળશે 4 વત્તા 1 ઓછા 1 ને બરાબર ની બીજી બાજુ લઈ જઈએ છે એટલે કે n બરાબર કિંમત મળે 5 માટે વિદ્યાર્થી મિત્રો અહીં n બરાબર 5 એટલે કે પાંચમું પદ શૂન્ય થશે જે સમાંતર શ્રેણી આપેલ છે એમાં પાંચમું પદ આપણું શૂન્ય થશે તો વિદ્યાર્થી મિત્રો નવમા નંબરનો દાખલો તમને સમજ પડી હશે ત્યારબાદ આપણે 13મા નંબરના દાખલા પર જઈએ 13મા નંબરનો દાખલો છે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 અંકની સંખ્યા જોવાની છે અને એ 3 અંકની જે સંખ્યા છે એ આપણે 7 વડે વિભાજ્ય હોય એવી આપણે લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સૌથી નાની 3 અંકની સંખ્યા હોય તો એ છે 100 સૌથી નાની 3 અંકની સૌથી નાની 3 અંકની સંખ્યા બરાબર થશે 100 હવે 7 વડે વિભાજ્ય હોય અને 100 વડે જે 100 થી નાની સંખ્યા હોય એવી 100 છે 3 અંકની હવે આપણે 7 વડે વિભાજ્ય સંખ્યા આપણે જોવાની છે જે 3 અંકોની સંખ્યા હોય એવી તો આપણે 100 થી ચાલુ કરીએ અને 3 અંકની સંખ્યા જે આપણે 999 સુધી જવાનું છે જે 3 અંકની સંખ્યા છે સૌથી આ જે 999 જે છે એ સૌથી મોટી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવીએ મોટી સંખ્યા એ પણ 3 અંકની સંખ્યા હવે આપણે 7 વડે વિભાજ્ય હોય એવી 100 થી 999 સુધી આપણે જવાનું છે તો 7 વડે વિભાજ્ય હોય એવી 100 ને આપણે 7 વડે ભાગીએ ભાગી શકાતો નથી એટલે કે 100 ને આપણે 7 વડે ભાગી શકાતો નથી તે જ રીતે આપણે 100 પછી આવે 101 101 ને આપણે 7 વડે ભાગીએ તો 101 ને પણ આપણે 7 વડે ભાગી શકતા નથી ત્યારબાદ કારણ કે ભાગતા અહીં 101 ને 7 વડે ભાગી શકાય પરંતુ અહીં જે આપણને ભાગફળ મળે એ અપૂર્ણાંકમાં મળે છે તે જ રીતે આપણે 102 લઈએ 102 ને આપણે 7 વડે ભાગીએ તો અહીં આ પણ અપૂર્ણાંક સંખ્યા જ મળશે તે જ રીતે 103 103 ને 7 વડે ભાગીશું એ પણ આપણને અપૂર્ણાંક સંખ્યા જ મળશે તે જ રીતે અહીં આપણે 104 લઈએ 104 ને આપણે 7 વડે ભાગીએ એ પણ આપણને અપૂર્ણાંક મળશે તે જ રીતે અહીં આપણે 105 લઈએ એને આપણે 7 વડે ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો 7 એકુ 7 10 માંથી 7 જાય એટલે કે 3 ઉપરથી 5 ઉતારીએ 7 પચાસ 35 એટલે કે વિદ્યાર્થી મિત્રો 105 ને આપણે 7 વડે ભાગી શકીએ છીએ એટલે કે 3 અંકની 7 વડે ભાગી શકાય એવી પ્રથમ સંખ્યા થશે 105 ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 105માં 7 ઉમેરીએ એટલે કે આપણને મળશે 112 જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ તે જ રીતે 112માં આપણે 7 ઉમેરીએ એટલે કે 119 જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ એ જ રીતે આપણે આગળ જતા જઈશું 7-7નો ઉમેરો કરતા જઈશું તે જ રીતે પાછળ જોઈએ એટલે કે છેલ્લી અંક જે 100થી મોટી સંખ્યા 3 અંકની જે છે એ 999 છે 999 ને આપણે 7 વડે ભાગીએ તો ભાગી શકાતો નથી ત્યારબાદ આપણે 998 પર જઈએ 998 લઈએ 7 વડે ભાગીએ એટલે કે 7 એકો 7 તે જ રીતે ઉપરથી 9 ઉતારે 7 4 28 1 8 7 2 14 વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે ભાગી શકતા નથી કારણ કે ત્યારબાદ અહીં શેષ 4 વધે છે એટલે કે 998 ને આપણે ભાગી શકતા નથી ત્યારબાદ આપણે આગળ સંખ્યા જોઈએ તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 997 લઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં 997 ને આપણે 7 વડે ભાગી શકતા નથી ભાગ્યા પરંતુ અહીં જે ભાગફળ મળશે એ આપણને અપૂર્ણાંકમાં મળશે એટલે કે આપણને જે ભાગફળ મળે એ પૂર્ણાંક જ હોવું જરૂરી છે તે જ રીતે આપણે 996 લઈએ એને પણ 7 વડે ભાગવાનું છે અહીં 7 વડે ભાગતા અહીં પણ ભાગફળ જે મળે છે એ અપૂર્ણાંક મળશે તે જ રીતે આપણે આગળ જઈશું
995 એને આપણે 7 વડે ભાગીએ એકમ નંબરમાં 5 છે તો આપણે આ સંખ્યાને પણ આપણે 7 વડે ભાગી ન શકે કારણ કે અહીં સંખ્યા જે મળશે એ અપૂર્ણાંક મળશે તે જ રીતે અહીં જોઈએ તો 994 7 વડે ભાગીએ 7 1 2 7 9 માંથી 7 જાય 2 ઉપરથી 9 ઉતારીએ 7 4 28 1 ઉપરથી 4 ઉતારીએ 7 2 14 એટલે કે 994 આપણે 7 વડે ભાગી શકીએ છીએ એટલે કે આપણે અહીં દર્શાવીશું 994 જે છેલ્લી સંખ્યા એવી જે જે આપણે સમાંતર સંખ્યા જે મળે છે એની સૌથી છેલ્લી સંખ્યા જે છે એ ત્રણ અંકની સંખ્યા જે આપણે 7 વડે ભાગી શકીએ છીએ એ જ રીતે 994 ની આગળની સંખ્યા એટલે કે આ સૌથી મોટી સંખ્યા છે એટલે કે 994 માંથી 7 બાદ કરીએ એટલે કે આપણને મળશે 987 જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ એટલે કે ત્રણ અંકની સંખ્યા હોય અને 7 વડે વિભાજ્ય હોય એવી 100 થી લઈ 999 સુધીની સંખ્યા આપણે લખી દીધી છે જે 105 112 119 ડેશ ડેશ 987 અને 994 મળે છે જે આપણે 7 વડે ભાગી શકીએ છીએ હવે આપણે અહીં કીધું છે ત્રણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે એટલે કે ત્રણ અંકની સંખ્યાઓ હોય એ કુલ કેટલી સંખ્યાઓ થશે તો અહીં આપણે સંખ્યા શોધવાની છે અહીં આપણે 1 2 3 જે વચ્ચેની સંખ્યા છે એ આપણે શોધવાની છે એટલે કુલ સંખ્યાઓ આપણે શોધીશું ત્યારબાદ અહીં પ્રથમ પદ એ બરાબર મળે છે આપણને 105 તે જ રીતે ડી બરાબર અહીં 112 બે ક્રમિક સંખ્યાનો તફાવત લેવાનો છે 112 માંથી 105 બાદ કરીએ એટલે ડી બરાબર મળે છે આપણને 7 તે જ રીતે છેલ્લું પદ ટીએન બરાબર મળે છે 994 હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એન ની સંખ્યા શોધવાની છે અહીં આપણે ટીએન બરાબર 994 આપેલ હોવાથી આપણે ટીએન નું સૂત્ર મૂકીશું એટલે કે ટીએન નું સૂત્ર મૂકીએ ટીએન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી ટીએન ની જે કિંમત આપી છે મૂકી દઈએ 994 બરાબર એ ની કિંમત મૂકીશું 105 વત્તા એન ઓછા 1 અને ડી ની કિંમત મૂકીશું 7 ત્યારબાદ 105 ને બરાબર ની બીજી બાજુ લઈ આવીએ એટલે કે 994 ઓછા 105 બરાબર મળશે આપણને n ઓછા 1 7 હવે 994 માંથી આપણે 105 બાદ કરીશું એટલે કે તો 994 માંથી 105 બાદ કરતા 889 મળશે બરાબર n ઓછા 1 ગુણ્યા 7 એટલે કે n ઓછા 1 સાથે જે 7 ગુણાકારમાં છે એને આપણે સામેની સંખ્યાના છેદમાં મૂકીએ એટલે કે બાદ ભાગાકાર કરીએ 889 ભાગ્યા 7 એટલે 7 1 7 1 7 2 14 4 અને 7 ગુણ્યા 7 એટલે કે 49 એટલે કે આપણને મળશે 889 ભાગ્યા 7 એટલે કે 127 બરાબર n ઓછા 1 માટે n ને કરતા બનાવીએ એટલે ઓછા 1 ને બરાબર ની બીજી બાજુ લઈ આવીએ એટલે કે વત્તા થશે એટલે કે n બરાબર આપણને મળશે 128 માટે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ અંકની જે સંખ્યાઓ જે છે જે 7 વડે વિભાજ્ય હોય એવી કુલ 128 જેટલી સંખ્યાઓ થશે જે સમાંતર સંખ્યા આપણને મળી હતી કે 105 થી લઈને 994 સુધીની જે સંખ્યાઓ છે એ કુલ 128 જેટલી સંખ્યાઓ હશે તો વિદ્યાર્થી મિત્રો આ જે બે દાખલાઓ છે એ તમને સમજ પડી હશે ત્યારબાદ આપણે 14 નંબરના દાખલા પર જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો 14 નંબરનો દાખલો જોઈએ તો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણ્ય થશે એટલે કે આપણે જે લાસ્ટ નંબરનો જે 13મા નંબરનો જે દાખલો જોયો છે એ જ પ્રકારનો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો તમને હિન્ટ આપીશ તેના પરથી તમારે ગણવાનો રહેશે તો 4 ના ગુણિત એટલે કે 4 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા લેવાની છે જે આપણે 10 થી લઈને 250 વચ્ચેની જે સંખ્યા છે જે 4 વડે ભાગી શકાય એવી સંખ્યા આપણે લેવાની છે તો 10 ને આપણે 4 વડે ભાગી શકતા નથી તે જ રીતે એના પછી ને આવે 11 11 ને પણ 4 વડે ભાગી શકતા નથી ત્યારબાદ 11 પછીની સંખ્યા આવે એટલે કે 12 જેને આપણે
4 વડે ભાગી શકીએ છીએ હવે 12 માં આપણે 4 4 ઉમેર કરીશું 12 માં 4 ઉમેરે એટલે કે 16 16 માં 4 ઉમેરે તો 20 એ રીતે આપણે આગળ વધીશું ડેશ ડેશ હવે છેલ્લી સંખ્યા જે છે એ 250 250 ને 4 વડે ભાગી શકાતા નથી તે જ રીતે એની આગળની સંખ્યા લઈએ તો 249 એને પણ 4 વડે ન ભાગી શકાય ત્યારબાદ એની 249 ની આગળની સંખ્યા એટલે કે 248 થશે જેને આપણે 4 વડે ભાગી શકીએ છીએ એટલે કે આપણને શ્રેણી મળે છે 12 16 20 ડેશ ડેશ 248 હવે આપણે પ્રથમ પદ a બરાબર 12 d બરાબર અહીં 4 4 નો વધારો થાય એટલે 4 અને tn બરાબર 248 આપી દીધા છે તો એના પરથી આપણે કેટલા પદો એટલે કે n ની સંખ્યા અહીં શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ 13 નંબરના દાખલા જેવો જ છે તો તમારે આ દાખલો જાતે પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ આપણે જઈશું 17 નંબરના દાખલા પર તો 17 નંબરનો દાખલો છે સમાંતર શ્રેણી 3 8 13 ડેશ ડેશ 273 પણ હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે આ પ્રકારના દાખલા ઘણી વખત એક્ઝામમાં પૂછાયા કરે છે અને એમસીક્યુ કે ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાયા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા તમારે ખાસ ધ્યાન રાખવા હવે આપણને જે સમાંતર શ્રેણી આપી છે એ 3 8 13 ડેશ ડેશ 253 છે તો આપણને કીધું છે કે છેલ્લેથી 20મું પદ અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 3 માંથી 8 થાય એટલે 5 નો વધારો થાય 8 માંથી 13 થાય એટલે 5 નો વધારો થાય એટલે 5 5 નો વધારો થતો જાય છે તો એ જે છેલ્લું પદ મળે છે 253 છે એટલે કે અહીં 253 માંથી 5 5 આપણે ઓછા કરતા જઈશું અને છેલ્લેથી ગણતા આવીશું એટલે કે 20મું પદ જે મળે એ આપણને મળી જશે ડાયરેક્ટ જ મળી જશે પરંતુ એ ગણતરી કરતા થોડી વાર લાગશે તે પહેલા આપણે આપણે એ આ જે રીત કરીશું જે 5 5 ઓછા કરતા જઈશું એ આપણે સીધી રીત હશે પરંતુ તે કરતાં આપણે સૂત્રની મદદથી મેળવીએ જે આપણને થોડું સહેલું પડશે તો આપણે સૂત્રની મદદથી મેળવીએ તો અહીં આપણને જે વસ્તુ આપી છે પ્રથમ પદ એટલે a બરાબર 8 આપી દીધા છે ત્યારબાદ t બરાબર 8 માંથી 3 બાદ કરીએ એટલે કે 5 મળે અને tn એટલે કે છેલ્લું પદ જે મળે છે 253 જેટલું છે તો આપણે જે tn ની કિંમત આપી છે એ tn ની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો tn બરાબર આપણે લઈશું a વત્તા n ઓછા 1 ગુણ્યા d tn ની કિંમત મૂકીએ 253 બરાબર a ની કિંમત મૂકીશું 8 n ઓછા 1 અને d બરાબર 5 મૂકીએ 8 ને બરાબર ની બીજી બાજુ લઈ આવીએ એટલે કે 253 માંથી 8 બાદ કરીએ એટલે કે આપણને મળશે 245 બરાબર n ઓછા 1 ગુણ્યા 5 n ઓછા 1 સાથે 5 ગુણાકારમાં છે સામેની સંખ્યાના છેદમાં મૂકીએ એટલે કે 245 ભાગ્યા 5 કરીએ 3 બાદ કરીશું એટલે કે 250 મળે n ઓછા 1 ગુણ્યા 5 એટલે n ઓછા 1 ને આપણે કરતા બનાવીએ એટલે કે જે n ઓછા 1 સાથે જે 5 ગુણાકારમાં છે એ સામે સંખ્યાના છેદમાં જાય ત્યારબાદ 250 ભાગ્યા 5 એટલે કે આપણને મળશે 50 બરાબર n ઓછા 1 માટે n બરાબર મળશે આપણને 51 એટલે કે n ની કિંમત અહીં વિદ્યાર્થી મિત્રો મળે છે 51 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કુલ 51 જેટલા પદો છે હવે 51 જેટલા પદોમાં આપણે આપણને કીધું છે કે છેલ્લેથી 20મું પદ એટલે છેલ્લેથી આપણે 1 2 3 એ રીતે ગણતા આવવાનું છે અને 20મું પદ શોધવાનું છે એટલે કે છેલ્લેથી 20મું પદ બરાબર મળશે કુલ 51 જેટલા પદો છે 51 પદોમાંથી આપણે 20 એટલે કે છેલ્લેથી 20 પદો 20 બાદ કરીશું 20 પદો બાદ કરીશું એટલે કે આ પ્રથમ બીજું ત્રીજું ચોથું એ રીતે 20 બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં જો 20 બાદ કરીશું એટલે કુલ આ પણ 253 આવી જશે એટલે કુલ અહીં 19 જેટલા જ પદો હશે એટલે કે આપણે અહીં વત્તા 1 કરવું પડશે તો જ આપણને છેલ્લેથી 20મું પદ મળશે એટલે કે 51 માંથી આપણે ઓછા 20 કરીએ અને વત્તા 1 કરવું પડશે તો જ આપણને 20મું પદ મળશે નહીં તો આપણને 19 જેટલા જ પદો મળશે માટે આપણે વત્તા 1 કરવું એ ખાસ ધ્યાનમાં રાખવું અથવા તો આ રીતે તમને ન સમજ પડે તો તમારે અહીં 5 5 ઓછા કરીને ડાયરેક્ટ આપણે ગણી લેવા એ પણ આપણો જવાબ સાચો જ હશે વિદ્યાર્થી મિત્રો તો અહીં 51 વત્તા 1 એટલે કે 52 52 માંથી આપણે 20 બાદ કરીએ તો આપણને મળશે 32મું પદ એટલે કે છેલ્લેથી 20મું પદ મળશે આપણને 32મું પદ છેલ્લેથી 20મું પદ
બરાબર થશે 32 મુ પદ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે 32 મુ પદ શોધવાનું છે એટલે કે આપણે દર્શાવીએ t32 બરાબર મળશે a વત્તા 31 d માટે a ની કિંમત મૂકીએ શું 3 વત્તા 31 d ની કિંમત મૂકીએ 8 માંથી 3 બાદ કરીએ એટલે કે આપણને મળશે 5 એટલે કે અહીં મૂકીએ 5 એટલે કે 3 વત્તા 5 ગુણ્યા 1 એટલે 5 આ કરી અંદર 155 વત્તા 3 એટલે કે આપણને મળશે 158 એટલે કે t32 એટલે 32 મુ પદ જે છેલ્લેથી 20 મુ પદ જે છે એ 32 મુ પદ હશે અહીં 3 થી લઈને 253 માં જોઈએ તો કુલ 51 જેટલા પદો છે એમાં છેલ્લેથી 20 મુ પદ એટલે કે છેલ્લેથી 20 મુ પદ આપણને મળશે 32 મુ અને છેલ્લેથી જે 32 મુ હોય એ આપણને મળશે 158 તો છેલ્લેથી 20 મુ પદ જે 32 મુ હશે અને એ પણ મળશે આપણને 158 જેટલું તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને સમજ પડી હશે ત્યારબાદ આપણે 19 માં નંબરનો દાખલો જોઈશું જે આપણો કુટ પ્રશ્ન ટાઈપનો છે તો એ આપણે દાખલો શરૂઆત કરીએ સુબ્બારાવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમણે દર વર્ષે રૂપિયા 200 ની વેતન વૃદ્ધિ મળે છે કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દર્શાવીએ સુબ્બારાવને 5000 રૂપિયા વેતન મળે છે ત્યારબાદ સુબ્બારાવને બીજા વર્ષે 5000 માં 200 રૂપિયાનો વધારો એટલે કે 5000 વત્તા 200 રૂપિયા બરાબર મળશે એને 5200 રૂપિયા મળશે તે જ રીતે ત્રીજા વર્ષે ફરી 5200 રૂપિયામાં 200 નો વધારો થાય એટલે કે 5200 વત્તા 200 રૂપિયા વધારો થાય છે એટલે કે 5400 રૂપિયા મળે છે એટલે કે દર વર્ષે 200 રૂપિયા વધતા જાય છે અને છેલ્લે કયા વર્ષે 7000 રૂપિયા મળે એ આપણે શોધવાનું છે એટલે કે અહીં જો એ તો 5000 પ્રથમ વર્ષે 5000 બીજા વર્ષે 5200 ત્રીજા વર્ષે 5400 એ રીતે 200 નો વધારો થાય એટલે કે આપણે અહીં લખીએ 5000 રૂપિયા પ્રથમ વર્ષે તે જ રીતે બીજા વર્ષે 5200 રૂપિયા તે જ રીતે ત્રીજા વર્ષે 5400 રૂપિયા એ જ રીતે 200 રૂપિયાનો વધારો થાય અને છેલ્લે 7000 રૂપિયા થાય છે તો અહીં કીધું છે અહીં કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે તો આપણે કયા વર્ષ એટલે કે અહીં સંખ્યા શોધવાની છે પ્રથમ વર્ષે 5000 રૂપિયા બીજા વર્ષે 5200 રૂપિયા ત્રીજા વર્ષે 5400 રૂપિયા એ જ રીતે કયા વર્ષે એટલે કે અહીં આપણે શોધવાનું છે એન ની સંખ્યા શોધવાની છે અહીં આપણને એ બરાબર આપી દીધું છે 5000 ડી બરાબર 5200 માંથી 5000 બાદ કરીએ એટલે કે 200 તે જ રીતે ટી એન એટલે કે છેલ્લું પદ આપી દીધું છે આપણને 7000 તેમજ અહીં આપણે એન ની કિંમત શોધવાની છે હવે આપણે અહીં ટીએન આપેલ હોવાથી ટીએન નું સૂત્ર લઈએ ટીએન બરાબર એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી ટીએન નું સૂત્ર મૂકીએ 7000 બરાબર એ ની કિંમત મૂકીએ શું 5000 વત્તા એન ઓછા એક ગુણ્યા ડી ની કિંમત મૂકીએ 200 હવે 5000 ને બરાબર ની બીજી બાજુ લઈ આવીએ એટલે કે 7000 માંથી આપણે 5000 બાદ કરીએ બરાબર મળશે એન ઓછા એક ગુણ્યા 200 7000 માંથી 5000 બાદ કરીએ એટલે કે મળશે આપણને 2000 બરાબર એન ઓછા 1 ગુણ્યા 2000 હવે એન ઓછા 1 સાથે 2000 ગુણાકારમાં છે એને આપણે સામેની સંખ્યાના છેદમાં મોકલી જઈએ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મોકલીએ છીએ આ 0 0 કેન્સલ થશે 20 ભાગ્યા 2 એટલે કે આપણને મળશે 10 બરાબર એન ઓછા 1 એટલે કે એન ને કરતા બનાવીએ ઓછા 1 આ બાજુ આવે એટલે કે એન બરાબર આપણને મળશે 11 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન આપેલ છે કે કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં 1995 માં સુબ્બારાવને 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કરે છે એટલે કે 1995 માં એને 5000 રૂપિયા મળે છે એટલે કે પ્રથમ વર્ષમાં એને 5000 રૂપિયા મળી ગયા છે ત્યારબાદ અહીં કુલ 11 જેટલા વર્ષો છે એમાંથી એક વર્ષ અહીં નીકળી જાય એટલે કુલ ફક્ત આપણને 10 વર્ષ બાકી રહે એટલે કે 1995 માં એક વર્ષ થઈ જાય છે વત્તા બીજા આપણે 10 વર્ષ ઉમેરીશું એટલે કે અહીં આપણને મળશે
2005મું વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો 2005માં વર્ષે સુબ્બારાવને કુલ 7000 રૂપિયા મળશે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો તમારે સુબ્બારાવને 2005માં વર્ષે કુલ 7000 રૂપિયાની રકમ વેતન પેટે મળશે.